વડોદરામાં પાદરા લતીપુરા રોડ પર વૃક્ષની ડાળ પડતા સ્કૂટર ચાલકનું મૃત્યુ થયું છે, જેને લઈને તંત્રની સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપની સાથે સ્થાનિકોએ મોટા વૃક્ષોનું ટ્રીમિંગ કરવા માંગ કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. લતીપુરા મુકામે નરસિંહ વિભાગ આવ્યો છે, વન ખાતાનો. દિવસના 200 લાખ ટ્રેક્ટર લાકડો જાય છે, એમની રેમ નજરથી. અને કોઈ ખેડૂત ધડક આપે તો તરત કેસ, એમાં કાયદો નડતો નહીં. ભાઈ જાય હરાજીમાં ગોલમાલ થાય છે. કેટલા પૈસા કોણ જોડે, પછી મજૂરોને કેટલા પૈસા આપે છે? આજે જે ઘટના બની છે, ઘટના બની છે, અમારા ચંદ્રકાંત પટેલ મરી ગયા, એ દુઃખદ ઘટના છે. પાલા લતીપુરા વચ્ચે અને ઝાડ છે નડતરું, ત્યાં એમ પણ વાંદરા પોતાનું ઘર કરીને બેઠા છે. એટલે વન ખાતાવાળા કે જંગલ ખાતાવાળા કોઈ આવતા નથી. અને અમારા આશાસ્પદ યુવાન, અમારો જે મોભી હતો કોમનો, એ આજે અવસાન થયું છે, એ દુઃખદ ઘટના છે. શું કહે છો? વન વિભાગમાંથી એમની જવાબદારી છે. નડતા ઝાડ કાપવાના, વાંદરા હોય તો અમે પંજરે પૂરવાના, એ એમને એમને ફરજમાં આવે છે. શું લાગે તમને? ગોલમાલ રોડ લતીપુરાથી પાદરા ચંદ્રકાંતભાઈ કરીને હતા, તે આવવા પાદરા આવવા નીકળ્યા હતા અને અંબાશંકરીની આગળ એક ઝાડ ઉપર વાંદરો કૂદ્યો અને ડાળખું લઈને નીચે પડ્યો અને એ વ્યક્તિ ઉપર માથાની મહી વાગ્યું એમને અને એક્સપર્ટ તહીં તહીં એક્સપાયર થઈ ગયા. હું આ બાબતમાં જંગલ ખાતાને કેટલી વાર રજૂઆત કરી કે ડાળખા હતા એટલા બધા નમેલા છે, તો કોઈ દિવસ એ લોકો કોઈ કશું કોઈ એક્શન લેતા નથી. હું આ રોડ ઉપર ઓછામાં ઓછા 4-5 એક્સિડન્ટ થયેલા છે, પણ આ જંગલ ખાતાને કેટલી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેતા નથી. અને જો અને વાંદરાની બહુ ત્રાસ છે એ રોડ પર, અને જો એ લોકો એક્શન નહીં લે તો લતીપુરાવાળા જંગલ ખાતાને આવીને તે ઘેરાવ કરશે.